चिन्नता जी धोरण आठ ना विद्यार्थी हो। अगाउना लेक्चर में आपने साइंस में बीजो यूनिट शुरू करो तो सूक्ष्म जीव बड़ा मित्रों पण छे दुश्मनो पण छे। आना पछी हवे आपणे आज शुं शीखवानुं छे, आज आपणे एक ज पन्नानो टार्गेट राखशुं। रोज आपणे तमारी पासे टेक्स्ट बुक हशे, हुं तमने एक एक यूनिट एक एक पन्ना द्वारा आपणे समजावीश के एक पेज कम्प्लीट थाय पछी जे आपणे नेक्स्ट पेज शुरू करीशुं। आज શું છે? આજનો પોઈન્ટ છે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવ। કયા સૂક્ષ્મજીવો એવા છે કે જે આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર માનવામાં આવે છે? એમાં છે, જો સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે? શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પાણી દ્વારા અને ખોરાક દ્વારા જીવો આપણા શરીરમાં પ્રવેશ કરી શકે છે। અથવા તો કોઈ સંક્રમિત વ્યક્તિ અથવા તો પ્રાણીઓના સંપર્કમાં આવવાથી પણ આપણને એ પ્રકારનો રોગ થવાની શક્યતા રહે છે। આવા રોગો કેવા? આવા રોગ કે જે કોઈ પણ વ્યક્તિના શ્વાસમાં રહેલી હવા, ખોરાક અને પાણી કે કોઈ પણ વ્યક્તિના ભૌતિક સંપર્ક દ્વારા શરીરમાં ફેલાય તો આવા પ્રકારના રોગને ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે। કઈ રીતે ચેપી રોગ? કેમ? એના એક્ઝામ્પલ કઈ આવશે? જો કેના કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી ક્ષય, આ બધા રોગને ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે। માની લો કે મને શરદી થઈ ગઈ છે, મને છીંક આવે છે, તો હું શું કરીશ? પણ વારંવાર છીંક આવે છે તો એ છીંકમાં કેટલા બધા હજારોની સંખ્યામાં સૂક્ષ્મજીવો પડેલા હોય છે। એ સૂક્ષ્મજીવ માની લો મને છીંક આવી, બાજુમાં કોઈ વ્યક્તિ બેઠું છે, તો એ જે કઈ સૂક્ષ્મજીવ છે તરત એના શરીરમાં પ્રવેશ કરે છે। ભૌતિક સંપર્ક દ્વારા પણ મને છીંક આવી તો મેં આવી રીતે હાથ આગળ રાખ્યો તો એ હાથથી હું બીજા કોઈને સ્પર્શ કરીશ તો પણ બીજા કોઈ વ્યક્તિને શરદી ઉધરસ થવાની શક્યતા છે। માની લો આપણને ઉધરસ થઈ ગઈ છે અને ઉધરસ આવે છે તો આપણે મોંઆડી હાથ કે રૂમાલ નથી રાખતા તો પણ ચેપી રોગ છે એ ફેલાવવાની શક્યતા છે। માટે આપણને ઘરેથી અથવા તો સ્કૂલમાંથી સમજાવવામાં આવે છે કે જ્યારે પણ શરદી ઉધરસ થઈ જાય ત્યારે નાક અથવા મોંઆડે હાથ કે રૂમાલ રાખવામાં આવે છે અને અમુક માણસોથી થોડું ઘણું અંતર જાળવવામાં આવે છે। અત્યારે જે આપણો નવો વાયરસ છે COVID-19, એમાં પણ એવું જ છે કે આપણે આપણી આંખ, નાક અને મોં એને વારંવાર સ્પર્શ કરવાનું નથી, વારંવાર સાબુ અથવા તો હાથને સેનિટાઈઝર કરવાના છે, હાથ ધોવાના છે અને ઘરમાં પણ બધાએ ભેગા ભેગા બેસવાનું નથી, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીને બેસવાનું છે, તો જ તે આ રોગ છે એ આપણા દેશમાંથી અથવા તો આપણા પ્રદેશમાંથી જડમૂળમાંથી દૂર થશે અને ફરીથી આપણે પહેલા જેવી જે સ્કૂલ લાઈફ છે, ટ્યુશન લાઈફ છે એ જીવી શકીશું। એમાં આવે જો બીજો પોઈન્ટ આવશે, કીટકો અને પ્રાણીઓ પણ સૂક્ષ્મ જીવોના વાહકોનું કાર્ય કરે છે। એનું એક્ઝામ્પલ, કીટકો અને પ્રાણીઓ કઈ રીતે સૂક્ષ્મ જીવોના વાહક બનતા હોય એનું એક્ઝામ્પલ શું છે? કે ઘરની માખી। હવે માખી કેમ? માખી શું કરે છે? પહેલા તો જે કઈ પ્રાણીઓના મળમૂત્ર હોય કે ગંદી જગ્યા હોય, વાસી ખોરાક હોય એના ઉપર બેસે છે, આપણા માથામાં બેસે છે, ગમે ત્યાં બેસે, પછી એ જ મધમાખી પાછી ઘરમાં જે ખોરાક બનાવેલો છે, રોટલી છે, ખમણ છે, ઢોકળા છે એના ઉપર બેસે છે। હવે જે કઈ કેટલા સૂક્ષ્મ જીવો હતા એ બધા કેમ આવ્યા? ખોરાક લાગે, આપણે એવો ખોરાક ખાઈશું અને આપણે માંદા પડીશું
मच्छर कई रीते फैलाय छे, मच्छर द्वारा आपणे मच्छर જોઈને તા અહીંયા મચ્છર બેઠું છે તો એમ કહી શકો આ ડેન્ગ્યુ નું છે, આ મેલેરિયા નું મચ્છર છે, આ રોગ નું મચ્છર. મચ્છર ઉપરથી આપણે એનાલિસિસ કરી શકતા નથી કે કયા રોગ નું આ મચ્છર છે, કયો સૂક્ષ્મજીવ આ પ્રકારનો રોગ ફેલાવશે. પણ આપણે શું ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી જ્યાં વધારે પ્રમાણ મોટી સંખ્યામાં મચ્છર છે તો એવી જગ્યાએ જવાનો જાગરણ ન રાખો. કેવી જગ્યાઓ છે કે જ્યાં મોટા પ્રમાણમાં મચ્છર જોવા મળે છે? તો કે મચ્છર ક્યાં પ્રજનન કરે છે? કે મચ્છર પાણીમાં પ્રજનન કરી અને વિકાસ વૃદ્ધિ પામતા હોય છે. પાણી ક્યાં જોવા મળે? તો કે કુલરમાં, પછી વાહનોના જે બંધ ટાયર છે ટાયરની અંદર પાણી હોય છે, ફૂલદાનીમાં પાણી હોય છે, અમુક એવી ડોલ કે એવી જગ્યા છે જ્યાં લાંબા સમયથી એકદમ પાણી પડ્યું છે, લીલ વર્ગી છે. તો આવી બધી જગ્યાઓમાં મચ્છરનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. જેટલા મચ્છર વધશે એટલો રોગ ફેલાવાની શક્યતા વધશે. તો આપણે આ બધા જે કંઈ છે એને દૂર કરવા માટે શું કરવું પડે? તો કે શુષ્ક અવસ્થા, સૂકા પ્રદેશનું નિર્માણ કરવું. ફૂલદાની છે, કુલર, ટાયર એ બધું કેવું રાખવું? સૂકું રાખવું. ચોમાસાની ઋતુમાં મચ્છરથી થતા રોગની સંભાવના વધી જાય છે, કેમ કે જ્યારે કીચડ થાય છે, ઘણું બધું ભીની જમીન થાય છે, ત્યારે રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવો વધી જાય છે. એટલે આપણને ચોમાસાની ઋતુમાં વાયરલ ઇન્ફેક્શન ડોક્ટર કહેતા હોય છે, શરદી ઉધરસ આવવાની શક્યતા વધી જાય છે. આપણે શું કરવું? પાણી ભરાય છે તો તરત જ પાણીનો નિકાલ કરવાની પણ વ્યવસ્થા આપણા ઘરમાં અથવા તો જે કંઈ સ્થળે હોય છે. વધારે પાણીનો ભરાવો કરાવવો દેવો નહીં. ગમે તે પ્રાણી પાણી છે કે